અને અત્યારે તો લૂ એવી વાય રહી છે ને કે એવું થાય કે ના બસ ખાલી ઠંડુ ઠંડુ પીએ જ કઈ ખાઈએ જ નહીં બધી ગરમી ને લૂ છે એટલે જો તમે બારે તરત જ ગરમી અને લૂ માંથી બહાર થી આવ્યા હો તો તરત જ એકદમ થી જો તમે ઠંડુ પાણી પીશો ને કે આપણે હંમેશા ઠંડુ પાણી એટલે હવે માટલા તો બધાના ઘર માંથી ગુમ થઈ ગયા છે અને પાણી પીતા થઈ ગયા છીએ તો એ ચિલ્ડ પાણી પીવાથી શું છે કે ઘણી વખત સ્ટોક લાગી જતો હોય છે કારણ કે એકદમ બહાર ગરમીમાંથી આપ્યા આવ્યા હોઈએ એટલે આપણો બોડી ટેમ્પરેચર એકદમ હાઈ હોય અને આપણે એકદમ ચિલ્ડ પાણી પીએ એટલે એ બંને વિરોધાભાસ જે આપણા શરીરમાં ખુબ જ ખતરનાક પુરવાર થાય છે બિલકુલ સાચી વાત છે આવા ટાઈમે આપણે શું કરવું જોઈએ કે આપણા ઘરમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ ધારો કે અત્યારે ગરમીની સીઝન છે ઠંડક આપે છે એવી રીતે ખડી સાકર સાથે શરબત બનાવેલા હોય તો એ તમે રાખો કે જે શરીર ને તમને અંદરથી ઠંડક આપે છે તો જે શરીર ને અંદરથી ઠંડક આપે ને બાર થી જયારે આવો ત્યારે એવું કઈક ઠંડુ પીણું પીવો અથવા ગોળ નો પન્નો છે તો પન્નો પણ ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે તમારી ગરમી દૂર કરે છે તમે તમે પણ પણ ત્યારે જોડે સાથે આવી રીતે એ પણ જો તમે લઈને જાવ ને અને થોડું થોડું એક એક ગુટિયો તો લુ પણ નથી લાગતી અને એની સાથે સાથે તમારી એનર્જી લેવલ પણ જળવાઈ રહે છે બિલકુલ સાચી વાત છે ઉનાળાની અંદર પણ આ નાની નાની કાળજી રાખવી બહુ જરૂરી છે હા તો આજે આપણે આપણા શ્રોતાઓને આવું જ કંઈક શીખવશું ચોક્કસ શીખવીશું અને ખાસ આજે હું એવી વાનગી આવી છું કે જે આપણે હંમેશા છે ને રેસ્ટોરન્ટમાં જઈને ને ત્યારે ઓર્ડર કરતા હોઈએ અને એ છે મિન્ટ મોહિતો હમ બિલકુલ સાચી વાત છે લીંબુ પાણી છે કેરીનું શરબત છે આ બધું ઘરે તો બનતું હોય છે પણ મિન્ટ મોહિતો જો આપ ઘરે આપણે બનાવતા શીખી જઈએ તો રેસ્ટોરન્ટ જેવી મજા ઘરે પણ લઈ શકાય બહુ સાચી વાત છે એટલે એનું સિરપ બનાવીને તમે રાખી દો અને એ સિરપ તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે ગ્લાસમાં એ સિરપ લઈ એની સાથે પાણી અને સોડા એ બંનેનું મિશ્રણ કરી અને તમે ઘરે બહુ જ સસ્તા તમે જો પ્રાઇસની કમ્પેરીઝન કરશો ને તો ક્યાંય ઉભો જ નહીં રહે કારણ કે ઘરે જે બનાવેલું હશે એ અને તમે જે બારે એક ગ્લાસ જે પરચેસ કરો જો રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે નો ડાઉટ તમે રેસ્ટોરન્ટમાં બેસવાનો માહોલ ને માણી રહ્યા છો એનો એ વાત સાચી જ છે પણ જયારે આપણે પ્રાઇઝની ની કમ્પેરિઝન કરીએ ત્યારે એવું થઈ જાય કે ના ના આ તો ઘરે બનાવવું ખુબ જ સરળ છે અને ઈઝી છે અને પરવડે એવું પણ છે બિલકુલ સાચી વાત છે તો આવી સરસ મજાનું જો હેલ્ધી ડ્રિંક્સ આપણા ઘરે બનતું હોય તો આપણે પૂરા પરિવાર સાથે ઘરે બેસીને પણ આવી સરસ રીતે મજા માણી શકાય ચોક્કસ હા તો આજે આપણા શ્રોતાઓને આપણે શીખવી દઈએ મિન્ટ મોહિતો યસ તો એના માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું જી પાંચસો ગ્રામ ખાંડ લઈ રહી છું પાંચસો ગ્રામ ખાંડ લેશું એની સામે આપડે ત્રણસો થી સાડી ત્રણસો ગ્રામ જેટલા લીંબુ લીંબુ લેવાના છે એટલે એનો જયારે તમે રસ કાઢશો ને ત્યારે એક વાટકી જેટલો એક થી સવા વાટકી જેટલો રસ નીકળશે અને એ વાટકી થી ત્રણ ગણી ખાંડ લેવાની છે એટલે જો તમે વાટકી નું મેઝરમેન્ટ લેતા હો તો આ રીતે લો અને ગ્રામ નું મેજરમેન્ટ લેતા હો જનરલી આપણા ઘર માં કેવું હોય કે ખાંડ છે એ આપણા ઘર માં બલ્ક માં આવતી હોય છે બે કિલો ચાર કિલો પાંચ કિલો ના હિસાબે આપણા ઘર માં આવતી હોય છે એટલે એ પાંચસો ગ્રામ નું મેજરમેન્ટ આપણે ન કાઢી શકીએ જયારે લીંબુ આપણે લેતા હોય ત્યારે એ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ ના મેજરમેન્ટ માં આવતા હોય છે તો આપણે લીંબુ નો રસ ધારો કે એક વાટકી આપણે લીંબુ નો રસ લઈ રહ્યા છીએ એની સામે એનાથી ડબલ અથવા અઢી ગણી એટલે કે બે થી અઢી ગણી તમે ખાંડ લેવાની છે તો એ પ્રપોસન એકદમ પરફેક્ટ બેસશે અને એની સાથે પાણી લઈશું અને સાથે ફુદીનો લેવાનો છે મિન્ટ મોહિતો આપણે બનાવી રહ્યા છીએ હવે જયારે તમે એક અઢીસો ગ્રામ જેટલા લીંબુ રહી રહ્યા છો તો એની સામે સો ગ્રામ જેટલો ફૂદીનો લેવાનો છે થી સવા સો ગ્રામ જેટલો આપણે ફૂદીનો લેવાનો છે તો એનો સ્વાદ પણ બહુ સરસ આવશે અને એનો કલર પણ બહુ સરસ આવશે હવે જ્યારે પણ આપણે મિન્ટ મોહિતો બનાવીને ત્યારે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે ફુદીનો છે ને એને એને તમે ઉકાળશો ને તો એનો કલર જે છે ને એ ડાર્ક થઈ જશે કાળો પણ એ ફુદીનાની જે પેસ્ટ આપણે બનાવવાની છે એ ફુદીનાની પેસ્ટ છે એ ઉકાળતી વખતે એની અંદર એડ નહીં કરવાની જો તમે એમાં એડ કરી દેશો તો એક બિટરનેસ પણ આવી જશે અને સાથે સાથે એનો કલર પણ ડાર્ક થઈ જશે તો બહુ જ ઇન્ગ્રીડિયન્ટ તો ઓછા છે એની સાથે સંચળ અને મીઠું આ બંને લઈ રહ્યા છીએ તો આ બધી જ વસ્તુ એવી છે કે જે એકદમ હેન્ડી છે અને ફટાફટ તૈયાર થઈ જાય એવી છે કે આપણા ઘરમાં જ મળી જાય છે તો હવે આપણે એની રીત જોઈ લઈએ ચોક્કસ હા ફરીથી હું મેજરમેન્ટ તમને જણાવી દઉં કે એક વાટકી આપણે લીંબુનો રસ લેતા હોઈએ ત્યારે બે થી અઢી ગણી ખાંડ લેવાની છે ઘણા લોકોને કેવું હોય છે કે મીન્ટ મોહિતો જે છે ને એ થોડું વધારે અ સ્વીટ જોઈતું હોય છે તો એ લોકો અઢી ગણી ખાંડ લે પણ ઘણા લોકો કોઈ પણ શરબત હોય કે મોહિતો હોય ને એ બહુ વધારે મીઠું નથી જોઈતું હોતું તો એ બે ગણી ખાંડ લે તો આ રીતે ને તમે કરી શકો છો તમારા માપ પ્રમાણે બનાવી શકો છો તો સૌથી પહેલા આપણે ખાંડ લેવાની છે ખાંડ લેતા જે ફુદીનો સો ગ્રામ ફુદીનો છે ફુદીનાના પાન પાડી અને એને સરસ રીતે ધોઈ લેવાનો છે ધોઈ અને એને ક્રશ કરી લેવાનો છે હવે ક્રશ કરતી વખતે એની અંદર થોડા પ્રમાણમાં લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી કરીને એનો કલર એકદમ સરસ ગ્રીન રે એક લીંબુનો રસ અને ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે થી ઉમેરવાના છે આટલું ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરીને મૂકી દેવાની છે અને એ પેસ્ટ ને આપણે ફ્રીઝમાં જ્યાં સુધી આ ચાસણી બનતી હોય ને ત્યાં સુધી એને ફ્રીઝમાં રાખી દેવાની છે જેથી કરીને એનો કલર ડાર્ક ન થઈ જાય તો આ રીતે આપણે કુદીના ની પેસ્ટ તૈયાર કરીને રાખી દેવાની છે હવે ખાંડ લેવાની છે એક પેનમાં ખાંડ લેવાની છે હવે ખાંડ પણ લઈ શકો અને જો તમે ઘરે જ બનાવી રહ્યા છો તો તમને એવું થાય કે મારે ખાંડ ને બદલે ખડી સાકર લેવી છે તો તો તમે એ પણ શકો છો ખડી સાકરનો સ્વાદ પણ સરસ જ આવે છે તો ખાંડ અથવા ખડી સાકર તમે જે ઈચ્છો તે લઈ શકો છો તો બે વાટકી ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું છે એટલે લગભગ એક દોઢ વાટકી જેટલું પાણી થશે ઉમેરવાનું આપણે જે ખાંડ છે ને એના પ્રમાણમાં અને પછી એને ગરમ કરવાનું છે ઉકળવા દેવાનું છે જેથી કરીને ચાસણી તૈયાર થશે હવે આ ચાસણી છે ને થોડી ઘટ કરવાની છે કારણ કે આપણે એની અંદર પેસ્ટ ઉમેરવાની છે અને સાથે લીંબુનો રસ પણ ઉમેરવાનો છે એટલે આ બે વસ્તુ એની અંદર જશે એટલા માટે આપણે જે ચાસણી છે ને એ એક તાર થી થોડી વધારે એટલે કે ઘણી વાર આપણે કેવી રીતે ચાસણી બનાવતા હોય કે હાથમાં ચીકાસ પકડાય ને એટલે આપણે એમ સમજીએ કે ચાસણી તૈયાર થઈ ગઈ આ શરબત ની ચાસણી છે ને થોડી ચીકાસ પકડાય એનાથી પણ થોડી વધારે કરવાની છે ભલે તમને તાર જોતા ના આવડે તો કઈ વાંધો નહીં પણ તમે હાથમાં લેશો ને તો તમને એમ લાગશે કે વધારે ચીકણી લાગે છે આમ પાણી પાણી જેવું નથી લાગતું એ રીતની એની કન્સિસ્ટન્સી આવે અથવા તો તમે એનો ડ્રોપ છે એ કોઈ પ્લેટ ઉપર નાખશો તો ડ્રોપ છે ને એ તમે નાખશો ને એટલે તરત જ એકદમ પાણીની જેમ નહીં ફેલાઈ જાય પણ જરાક રહીને પછી ફેલાશે પછી તમે એને કરશો તો તો એ એ ફેલાશે સમજી લેવાનું કે ચાસણી પ્રોપર તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે અને આ ચાસણીને ઠંડી થવા દેવાની છે કારણ કે જો લીંબુનો રસ પણ તમે ગરમ ચાસણીમાં એડ કરશો ને તો પણ એવું થશે કે એમાં બિટરનેસ એટલે કડવાશ આવી જશે હવે જ્યારે તમે લીંબુનો રસ તૈયાર કરો ને ત્યારે લીંબુની પસંદગી કેવી રીતે કરવાની તો હમેશા છે ને લીંબુ લીંબુનું શરબત જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે લીંબુ થોડા પીળાશ પડતા હોય એટલે લીલા હોય એવા નહીં લેવાના અને હંમેશા જ્યારે પણ લીંબુનું શરબત બનાવીને ત્યારે લીંબુ છે ને હાથેથી નીચોવાને બદલે એના સંચામાં જો તમે નીચોશો ને તો એ પ્રમાણસર એનો રસ નીકળશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ આથી લીંબુનો રસ કેવી રીતે કાઢવાનું એની વાત થઈ એના સિવાય બીજો પણ એક શરબત બનાવતી વખતે ઘરે જ્યારે શરબત બનાવીએ ત્યારે એ પ્રોબ્લેમ થતો હોય છે કે બે ચાર દિવસ થાય ને એટલે માં આપણે આ શરબત રાખીએ અને શરબત ફ્રીજમાં રાખીએ ને એટલે નીચેથી ને જામવા લાગે હમ ખાંડ બની જતી હોય છે આમ રીતસર એવું થાય કે હવે આમ નીચે એકદમ આમ પડ જામી જાય ને ઘટ થઈ જાય અને બોટલ માં ભર્યું હોય તો પછી આપણે એમાં પાણી નાખી નાખીને હલાવું પડે એવું સાચી વાત છે હા તો આવું ન થાય ને એના માટે પણ ખાસ એ વાત નું ધ્યાન રાખવાનું છે કે ચાસણી છે ને એ પ્રોપર થવી જોઈએ એટલે કે ચાસણી આપડે એવું થાય કે ના હજી ચીકાશ ઓછી લાગે છે એમ કરતા કરતા ચાસણી વધારે ઘટ્ટ થઈ જશે એટલે ચાસણી બહુ વધારે ઘટ પણ ન થવી જોઈએ જો દોઢ થી બે તાર ની ચાસણી બની જશે ને તો એ પેલી ધીમે ધીમે બે તાર વાળી છે ને એ પતાસા જેવી ચાસણી થઈ જશે અને એના કારણે એ નીચે જામી જતી હોય છે એટલે ચાસણી પણ વધારે નથી કરવાની એક તાર જેવી થાય ને એવી કરવાની છે એટલે ચિકાસ પકડાય અને મેં કીધું એ પ્રમાણે ડ્રોપ તમે મૂકો અને તરત જ આમ પાણીની જેમ ફેલાઈ ના જવું જોઈએ તો જો આ વાતનું ધ્યાન રાખશો ને તો તમે કોઈ પણ શરબત બનાવશો તમે રોજ સિરપ બનાવો અથવા તો વળિયારી નું શરબત બનાવો તો એ પણ કોકમ નું શરબત બનાવવો તો આ બધા જ શરબત તમે ઘરે બનાવી શકો છો શરબત પણ બઉ સરસ લાગે છે આજ રીતે તમે નું શરબત પણ બનાવશો ને તો એ પણ બહુ સરસ શરીરને સરસ ઠંડક આપે છે તો આ રીતે આપણે ચાસણી તૈયાર કરી લીધી છે ચાસણી સરસ ઠંડી પણ થઈ ગઈ છે હવે ચાસણી ઠંડી થાય એટલે કેવી કે એને ફ્રીઝમાં રાખીને ઠંડી કરવાની જરૂર નથી પણ એના ધુમાડા નીકળી જાય આમ નવશેકી જેવી થાય ને ત્યારે એની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સાથે ફુદીનાની જે પેસ્ટ છે આપણે તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે હવે ફુદીનાની પેસ્ટ આપણે જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે એની અંદર પાણી નથી ઉમેરવાનું કારણ કે જો પાણી ઉમેરશું ને તો પછી આપણે જે એ પેસ્ટ છે એ આપણે જ્યારે શરબતમાં એડ કરશું ને ત્યારે અગેન આપણો શરબત છે વધારે ઢીલું થઈ જશે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી એને લગભગ છ થી સાત કલાક માટે રેવા દેવાનું છે પછી એને ગાળી લેવાનું છે તો ગાડી જે જે પાંદડા પાંદડા ગમતું હોય આવતા હોય સારા લાગે છે તો તમે રાખી શકો છો જયારે તમે સર્વ કરો ને ત્યારે શું કરવાનું છે કે જે તૈયાર કરેલું શરબત છે આપણું એનો કલર પણ બઉ જ સરસ ગ્રીન આવશે એ શરબત છે એ શરબત તમારે ગ્લાસમાં લેવાનું છે લગભગ થી ચાર ચમચી જેટલું શરબત લેવાનું છે એની અંદર પાક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને એની સાથે થોડા ફુદીનાના પાન ઉમેરી દેવાના છે આ થી છ ફૂદીનાના પાનને તોડી અને ઉમેરવાના છે અને પછી એના ઉપર સોડા એડ કરવાના છે એટલે સ્વાદ પણ બહુ જ સરસ આવશે અને લુક પણ બહુ જ સરસ આવશે અને બારે જે આપણે મિન્ટ મોય તો પહીએ છીએ ને એમાં ગ્રીન કલર નથી હોતો એ લોકો ફુદીનાને ડાયરેક્ટ મસળી લેતા હોય છે અથવા તો ઘણા લોકો થોડો એને ક્રશ કરી લેતા હોય છે તો એ રીતે એ લોકો ફ્રેશ પુદીનાની ની ફ્લેવર એની અંદર આપતા હોય છે પણ આ રીતે તમે બનાવીને રાખશો માર્કેટમાં આ રીતે મોહી તો સિરપ રેડી મળે છે એ આવા ગ્રીન કલર માં જ હોય છે અને આની અંદર જયારે આપણે લીંબુનો રસ અને ફુદીના ની પેસ્ટ ઉમેરીને ત્યારે એની સાથે સંચળ અને મીઠું પણ થોડા ઉમેરી લેવાનું છે ટેસ્ટ જે ફુદીના ના કારણે બઉ જ સરસ લાગશે એટલે એક ટી સ્પૂન જેટલું સંચળ અને ચપટી જેટલું મીઠું આ બંને વસ્તુ પછી મિક્સ કરી અને એને પાંચ થી છ કલાક રેવા દઈ ગાળી અને બોટલ ભરીને રહેવા દેવાનું છે તો આ રીતે તમે મિન્ટ મોહિતો ની સિરપ તૈયાર કરી શકો છો અને એમાંથી મોહિતો પણ તૈયાર કરી શકો છો

તો સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણે સરસ મજાનો આ મિન્ટ મોહિતુ સિરપ આપણા શ્રોતાઓને શીખવ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે સ્ટુડિયોમાં છે અવિશાબેન ચૌહાણ કેમ છો અવિશા એકદમ બરાબર તમે કેમ છો ભૂમીબેન એકદમ મજા અવિશા સુરબીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર તો અત્યારે મેંગોની સિઝન સરસ મજાની ચાલી રહી છે ત્યારે આજે આપ શ્રોતાઓ માટે માટે કઈ લઈને લઈને આવ્યા છો હું શ્રોતા બે આવી છું એક હોમ મેડ ફ્રુટી અને બીજું છે મેંગો ઓકે તો સૌથી પહેલા આપણે શું શીખવશું હોમ મેડ ફ્રુટી ફ્રુટી તો એવી છે ને કે બાળકોને હંમેશા ભાવતી જ હોય છે પણ જો એ ઘરે મમ્મી બનાવી અને એમને પીરસે તો બાળકોને પીવાની પણ મજા આવશે અને જે છે એનાથી પણ આપણે બચી શકીએ છીએ તો સરસ મજાની હોમમેડ ફ્રૂટી આપણે પહેલા લિસનર્સને શીખવી દઈએ ઓકે તો એ માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હોમમેડ ફ્રૂટી બનાવવા માટે જોઈશે કાચી કેરી એક નંગ પાકી કેરી બે નંગ લીંબુ અડધું ખાંડ અથવા તો સ્ટીવિયા સ્વાદ મુજબ જરૂર પ્રમાણે પાણી અને સર્વિંગ માટે બરફનો ભૂકો હવે બનાવવાની રીત જોઈ લઈએ સૌ પ્રથમ કાચી કેરીને ધોઈ લ્યો તેને પ્રેશર કુકરમાં બે થી ત્રણ સીટી સુધી રાંધો જેથી કરીને કેરી નરમ પડી જાય ત્યારબાદ કેરીને બારે કાઢી ઠંડી થવા દો હવે ઠંડી કરેલી કાચી કેરીને છાલ કાઢી લો અને તેના પલ્પને ચમચી અથવા તો હાથની મદદથી કાઢો ત્યારબાદ બે પાકી કેરીનો પલ્પ કાઢો આ બંને પલ્પને બેન્ડરમાં નાખો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો અને જરૂર પ્રમાણે ખાંડ અથવા તો સ્ટીવિયા નાખી શકો છો હવે તેને બ્લેન્ડ કરવાનું ધીરે ધીરે પાણી ઉમેરો જેથી તેની કન્સિસ્ટન્સી પાતળી થાય ઓલમોસ્ટ ફ્રૂટી જેવી તમે ઈચ્છા પ્રમાણે ઓછું અથવા વધુ પાણી ઉમેરી શકો છો હવે આપણે તેને ગાળી લઈશું જેથી કરીને કેરીનો કોઈ પીસ રહી ગયો હોય તો તે નીકળી જાય જી હવે સર્વિંગ માટે આપણે એક ગ્લાસમાં બરફનો થોડો ભૂકે લેશું અને તેના પર ઘરે બનાવેલો કેરીનો રસ નાખશું તો હવે તૈયાર છે તમારી હોમ ફ્રૂટી જે આપણે કોઈ પણ જાતના થિકનર પ્રિઝર્વેટિવ કલર અને ફ્લેવર વગર બનાવી છે અને આમાંથી આપણે આઠથી નવ લોકોને સર્વ કરી શકીએ છીએ જી તો અભિષો આપણે આ જે ફ્રૂટી આપણે અત્યારે જે બનાવતા શીખવ્યું એને આપણે સ્ટોર કરીને રાખવી હોય તો રાખી શકાય હા એકથી બે દિવસ સુધી એ સ્ટોર કરીને રહી શકે છે અચ્છા એટલે આપણે જે તાજો એનો ફ્રૂટ જ્યુસ જે નીકળ્યો છે તો એ આપણે એક કે બે દિવસ સુધી આપણે એને યુઝ કરી શકીએ છીએ ઓકે તો સરસ મજાનો ઘરે બનતી મેંગો ફ્રૂટી અત્યારે તૈયાર છે તો અવિશા હવે આપ બીજી રેસીપી જે શીખવવાના છો એ છે મેંગો સાલસા તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટમાં મેંગો તો જોઈશે જ પણ સાથે બીજી કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની સાથે આપણે રેડ પેપર એક કપ એ પણ ઝીણું સમારેલું ડુંગળી એક નંગ ઝીણી સમારેલી ટમેટું એક નંગ ઝીણું સમારેલું જેલાપીનો અથવા એનો હોય તો આપણે બે લીલા મરચાં પણ લઈ શકીએ છીએ સાથે લીંબુનો રસ એક ચમચી મીઠું એક ચમચી મરચું અને આપણે બીજો મસાલો જે નાખો હોય કે નાખી શકીએ છીએ સૌ પ્રથમ એક બાઉલમાં બધા સમારેલા શાક નાખી દઈશું હવે તેમાં મીઠું મરી લાલ મરચું ઝીણા સમારેલા ધાણા અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી દેસું અને આ સાલસા હવે રેડી છે એને આપણે ચિપ્સ અથવા તો સલાડની જેમ પણ ખાઈ શકીએ છીએ તો સરસ મજાનો મેંગોમાંથી બનતો આ મેંગો સાલસા આપે શીખવ્યો છે અને સામાન્ય રીતે બાળકોને તો આ ચિપ્સની સાથે આ બધી વસ્તુઓ ખાવી બહુ જ પસંદ હોય છે તો આપણે આશા રાખીએ કે આપણા શ્રોતાઓ પણ એમના ઘરે આ મેંગો સાલસા ચોક્કસથી બનાવે અને બાળકોને સર્વ કરે ચોક્કસ તો અવિષા આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ તો શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં રેડિયો શેફ સુરભીબેન વસાએ સરસ મજાનો ઠંડો ઠંડો એવો મિન્ટ મોહિતો સિરપ આપણને શીખવ્યો છે આશા રાખું કે આપણા ઉનાળાની સિઝનમાં આપના ઘરે આ સરસ મજાનો મિન્ટ મોહિતો જરૂરથી બનાવશો અને આજના ગેસ્ટ અભિશા ચૌહાણે આપણને બાળકોને પસંદ આવે એ માટેની બંને રેસીપી આપણને શીખવી છે એક છે મેંગો ફ્રૂટી અને બીજું મેંગો સાલસા આપના ઘરે આ રેસીપી જરૂરથી બનાવશો આજની આ રેસીપી આપને કેવી લાગી એ અમને વોટ્સએપ દ્વારા આપના પ્રતિભાવો જરૂરથી મોકલશો આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરબીની સોડમમાં શ્રોતાઓ સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું